આપણે નોકરી ધંધો વેપાર અહીંયા આપ બેઠા છો એ બધાને વિવિધ હોય અને આપણે સારી રીતે કરીએ જેથી આપણા આપણા પરિવારનું સારી રીતે પોષણ થાય એટલે વ્યવહાર તો છે જ પણ સાથે સાથે દરેક વ્યક્તિએ પોતે જે વ્યવસાયમાં હોય જે કાર્ય જે નોકરી ધંધા કરતા હોય પણ એમાં સેવાની ભાવના થોડી માનવતાની ભાવના પ્રામાણિકતા એ બધું ખૂબ જરૂરી છે જે આપણે બધા જ રાખીએ છીએ અને રાખવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પણ ક્યાંક ચૂક થઈ જતી હોય તો આપણે વિશેષ ધ્યાન પણ રાખવાનું બીકોઝ વી આર હ્યુમન્સ ફોર હ્યુમેનિટી આ સિત્તેર એસી વર્ષનું જીવન છે એમાં માનવતા સાથે જીવીએ તો જીવવાનો આનંદ બાકી તો પશુ પણ પોતાની જિંદગી પૃથ્વી ઉપર પૂરી કરે છે આપણા કરતા એટલે કે મનુષ્ય કરતા કાગડા અને કાચબા વધારે જીવે છે મનુષ્ય કરતા કાગડા અને કાચબાનું આયુષ્ય લાંબુ છે પણ એ કઈ બીજાને ઉપયોગી છે નહીં મનુષ્ય પાસે ભગવાને બુદ્ધિ આપી છે એ બુદ્ધિથી એ વિચારી ભાવનાઓ આપી છે એ ભાવનાથી બિંજાઈને અન્યની સેવા કરી શકે છે હ્યુમેનિટી ઇઝ સર્વિસ માનવતા શું છે સેવા ભાવના તો એ કરી શકે છે આપણને લાભ છે એટલે આપણે જે ભણતર પ્રાપ્ત કર્યું એ આપણી ઇન્ટેલિજન્સ છે એ ભણતરને જે આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરી શકીએ એટલે ઇન્ફોર્મેશન ટુ નોલેજ અને થર્ડ સ્ટેપ નોલેજ ટુ વિઝડમ ઓલ ધ ઇન્ટેલિજન્સ ઓલ ધ એકેડેમિક્સ ધેટ યુ હેવ ગેધર્ડ શુડ ગેટ ટ્રાન્સફોર્મ ઇન ટુ નોલેજ જે આપણે કર્યું

આપણી પાસે જે માહિતી અને જ્ઞાન છે શાણપણામાં પરિવર્તિત થાય ને ત્યારે આપણે સાચા માણસ બનીએ બાકી પશુ જેવું જીવન જ છે એટલે માણસ વ્યવસ્થિત થાય ને તો બધું જ વ્યવસ્થિત ગોઠવાય એકવાર આવી રીતે રવિવારે સવારે કોઈ પિતા છે એ ન્યૂઝપેપર વાંચતા હશે કોઈ સારો સંડે આર્ટિકલ આવ્યો હશે અને ઇન્ટરેસ્ટેડ થઈ ગયા હશે અને બહુ એકાગ્ર મને વાંચતા તેમાં એનો આઠ નવ વર્ષનો દીકરો એના પપ્પાને હેરાન કરવાનું શરૂ કર્યું કે પપ્પા તમે મને કહેલું કે એક સરસ ક્રિકેટ બેટ લાવી આપીશ તો ચાર પાંચ દિવસ થઈ ગયા તમે લાવી ના આપ્યા આજે મારે મેચ છે હમણાં એના પપ્પાને એમ થયું કે વાત તો એની સાચી એના પપ્પાએ કીધું કાલે હું ચોક્કસ આજે તો બધી દુકાનો બંધ હશે મને લાવી આપીશ ત્યારે બાળકે જીદ પકડી કે મેં તમને કહ્યું હતું કે રવિવારે મારે દસ વાગે ક્રિકેટ મેચ છે મારે બેટથી રમવું છે એમ થોડો સંવાદ ચાલ્યો એટલે એના પિતાને એમ થયું કે આ બાળક એમ જલ્દી મને છોડશે નહીં ને મારે એક સરસ આ આર્ટિકલ વાંચવામાં રસ પડી ગયો છે એટલે આને કંઈક કામ સોંપી દઉં એટલે આજુબાજુ જોયું કે શું કામ સોંપું ત્યાં બાજુમાં એક એ ફોર સાઇઝમાં વિશ્વનો નકશો પડેલો વર્લ્ડ મેપ એ એમના પિતાએ લીધો આથળા અને પેલા બાળકને કહ્યું જો આ વિશ્વનો નકશો છે તું જો વર્લ્ડ મેપ છે હવે પેલા બાળકે તો આઠમા આઠ વર્ષનો એટલે વર્લ્ડ મેપ તો જોયો જ ના હોય એટલી જ્યોગ્રાફી તો ભણ્યો ના હોય બે ત્રીજા ચોથા સ્ટાન્ડર્ડમાં હોય પછી એના ફાધરે વર્લ્ડ મેપના ટુકડા કરી નાખ્યા અને એને આપી દીધું કે જો તે એકવાર જોયો છે એટલે હવે તું પાછળ બરોબર ગોઠવી આપ તું ગોઠવીશ ને તને સરસ બેટ ત્યારે જ લાવી આપીશ અને ફાધરનો કોન્ફિડન્ટ હતો કે આઠ વર્ષનો બાળક વર્લ્ડ મેપ ના ગોઠવી શકે એને સોળ બત્રીસ કટકા કરી નાખ્યો અને શફલિંગ કરી નાખ્યો પછી એની માટે અઘરું છે એટલે હવે કલાક બે કલાક કામે રહેશે અને આપણે આપણું કામ થશે અને તારે કોઈની મદદ નહીં લેવાની અને સેલો ટેપથી સરસ ટોટાડીને તું લાવજે પેલો તો દસ જ મિનિટમાં આવી ગયો એટલે ફાધરને બહુ આશ્ચર્ય થયું કે દસ મિનિટમાં આઠ વર્ષનો બાળક વિશ્વનો નકશો ગોઠવી કાઢે કોઈ દિવસ ભણ્યો નથી ભૂગોળ ભણ્યો નથી પછી કે તે કોઈની મદદ નથી લીધી તો કે ઘરમાં કોની મદદ લઉં ફાધરને કેવી રીતે ત્યારે બાળકે હસતા હસતા મેપ લઈને કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઉભો હતો ને એનો ફોટોગ્રાફ હતો મેં માણસ ગોઠવી દીધો એટલે આગળ દુનિયા જાતે ગોઠવી ગઈ એ વર્લ્ડ મેપ ની પાછળ એક માણસનો ફોટોગ્રાફ હતો માણસ ગોઠવતા તો આવડે મોઢું હાથ પગ ખબર પગ એટલે ગોઠવી કાઢ્યા એને ઊંધું કરીને એટલે આગળ દુનિયા ગોઠવાઈ ગઈ એમ માણસ બરોબર ગોઠવાય ને એટલે દુનિયા બરોબર ગોઠવાઈ જાય આપણે આપણી જગ્યાએ ગોઠવાઈ જવાનું ફરિયાદ તો આપણને બધાને છે નાની મોટી આપણા વિશે પરિવારજનો વિશે સમાજ વિશે દેશ વિશે કાયદાઓ વિશે કાયદાઓ બને તોય તોય ટીકા અને કાયદા પાછા ક્યાં જાય તોય પ્રશ્ન એટલે ફરિયાદ તો આપણને ઘણી બધી છે પણ પહેલું આપણે બરોબર ગોઠવાનું ડુ યુ તમે તમારો રોલ વ્યવસ્થિત અદા કરો એટલે દુનિયા બરોબર તમારી જશે બહુ લાંબી ચિંતા કરવી નહીં કે કાયદા બન્યા અને પાછા કાયદા પાછા ખ્યા છે તમારે બહુ ચિંતા કરવી નહીં એ બધું ચિંતા કરનારા અને ગોઠવનારા બીજા છે તું તારા રોલમાં વ્યવસ્થિત ગોઠવાઈ જા તારે જે ફેમિલી રોલ બજાવવાનો છે સોશિયલ રોલ બજાવવાનો છે પ્રોફેશનલ રોલ બજાવવાનો છે એમાં તું વ્યવસ્થિત થાય એટલે તારી દુનિયા ગોઠવાઈ ગઈ એટલે દુનિયા ગોઠવાઈ જ ગઈ છે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં દક્ષિણ ગુજરાતમાં સેલવાસ માતા કોઈ વ્યક્તિ એમની પાસે આવીને કહ્યું કે સ્વામી મેં અહીંયા એક બહુ મોટું કારખાનું નાખ્યું છે આપ આશીર્વાદ આપો કે અમારું કારખાનું સારું ચાલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શેનું કારખાનું નાખ્યું છે તો કે એલ્યુમિનિયમના વાસણ બનાવવાનું પ્રમુખ સ્વામી મહારાજ કે અમે પણ એક મોટું કારખાનું નાખ્યું છે એટલે પેલા ભાઈ તો એફ થઈ ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા કોમ્પિટિશનમાં આવી ગયા જેમ તમારે અહીંયા એક જ કોમ્પ્લેક્ષમાં બધા મને કહું કે કેટલા બાર તેર હોસ્પિટલ આ એક જ કોમ્પ્લેક્ષમાં છે ઓલ સ્પેશિયાલિટીસ છે એટલે આમ ઇઝ સુધી હોસ્પિટલ બિલ્ડિંગ એવું થઈ ગયું આપે ડોક્ટર્સ હાઉસ થઈ ગયું એટલે બધા એક જ જગ્યાએ છે એટલે કોઈક ટાઈમ લાગે કે સ્પર્ધા થશે કોક ટાઈમ લાગે ઘર્ષણ થશે પણ ચિંતા નહીં કરવાની કારણ કે લોકોને ખાવા પીવાનું ભાન નથી લાઈફ સ્ટાઇલનું ભાન નથી રાત્રે બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી નેટફ્લિક્સ જોવે બર્ગર ખાતા ખાતા અને સવારે દસ વાગે ઉઠ્યા છે એટલે તમારે બધું ભરપૂર જ રહેવાનું બારે બાર જણાનું કારણ કે લાઈફસ્ટાઈલ નથી એટલે આ લોકોની જરૂર વધારે પડવાની લાઈફ સ્ટાઇલ વ્યવસ્થિત હોય તો તમારું સ્વાસ્થ્ય બરોબર રહે અને પછી એમાં વ્યસન રહી ગયું એક તો વ્યસન હોય એટલે આવવાના પ્રમુખ સ્વામી મહારાજે પેલા ભાઈને કહ્યું અમે કારખાનું ખોલ્યું પેલા ભાઈ એપ ગયા ગયા પ્રમુખ સ્વામી મહારાજ આવડી મોટી બી સંસ્થા એને વળી કારખાનું સેલવાસમાં માં તો તમારી સ્પર્ધામાં આવી ગયા તેણે કહ્યું સ્વામી તમે શું કારખાનું ખોલ્યું પ્રમુખ સ્વાઈ મહારાજ કે અમે છે ને માણસ બનાવવાનું કારખાનું ખોલ્યું સેલવાસ સવારનું મોટું મંદિર થતું હતું કે અમારે એ માણસ બનાવવાનું કારખાનું છે એટલે લેટ્સ બી હ્યુમન ફર્સ્ટ ઇફ યુ બિકમ અ ગુડ હ્યુમન બિંગ યુ ઓલવેઝ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ વન્ડરફુલ લાઈફ અપોન ધ અર્થ સિત્તેર એસી વર્ષનું જીવન છે બરોબર જીવતા આવડ્યું તો જીવનમાં આનંદ છે અને સંતોષ છે બરોબર જીવતા ના આવડ્યું તો જીવનમાં તકલીફ સિવાય કાંઈ નથી હા તકલીફ સિવાય કાંઈ નથી પ્રમુખ સાંઈ મહારાજ ઓગણીસો સાલમાં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન હતું એ પ્રસંગે ત્યાં ઇંગ્લેન્ડના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ પોલ પ્રવચન કરેલું પ્રમુખ સાંઈ મહારાજની હાજરીમાં કહ્યું કે સ્વામી અમે તમને અહીંયા બ્રિટિશ પાર્લામેન્ટમાં એટલા માટે પધરાવ્યા છે કે તમે અમને માણસ બનતા શીખવાડો અમે મહાસત્તા એટલા માટે કહેવાઈએ છે કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે સુપર પાવર જે દેશો છે ને એને સુપર પાવર કેમ કહે છે એને બીજાને મારતા સારી રીતે આવડે છે જલ્દી આવડે છે એટલે પોલ બોટેંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટે બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રમુખ સાંઈ મહારાજના એમની હાજરીમાં એવી કબૂલાત કરી કે અમને લોકોને સારી રીતે મારતા આવડે છે એટલે અમે સત્તા છીએ પણ અમે એ પણ જાણીએ છીએ પોલ બોટેંગે આગળ વાત કરી કે મારે તે માણસ નહીં પણ જીવાડે તે માણસ આ બધા જીવાડે છે બધા પેશન્ટ્સને એટલે મારે તે માણસ નહીં જીવાડે તે માણસ અને પછી ત્રીજી વાત એમણે કરી કે માટે તમે આજે અહીંયા પાર્લામેન્ટમાં આવ્યા છો તો અમને એવો ઉપદેશ આપો એવા આશીર્વાદ આપો કે અમે અન્યને જીવતા શીખવાડીએ શાંતિથી જીવવા દઈએ અને માણસ તરીકે અમે પ્રગતિ કરીએ પછી પ્રમુખ સ્વામી મહારાજનું ભવ્ય સન્માન ત્યાં બ્રિટિશ પાર્લામેન્ટમાં થયેલું અને પ્રમુખ સ્વામી મહારાજે ઉપદેશ આપેલો એટલે આપણે વ્યવસ્થિત માણસ બનવાનું બીંગ હ્યુમન્સ ફોર હ્યુમેનિટી તો માનવતા ખીલે ડોક્ટર એ બીજે અબ્દુલ કલામ જે આપણા પ્રેસિડેન્ટ હતા એમણે પ્રમુખ સાઈ મહારાજ માટે પુસ્તક લખ્યું છે ટ્રાન્સેન્ડન્સ એ પુસ્તકનું વિમોચન બે હજાર પંદરની સાલમાં એમને પ્રમુખ સાઈ મહારાજને અર્પણ કર્યું પછી ત્યાં સારંગપુરમાં એક આવી સુંદર સભા દરમિયાન કરેલું બહુ જ એક સરસ વાત ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ એમના અનુભવ પરથી તે વખતે કરેલી એમણે કહેલું કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર ગીવ્સ હેપીનેસ ઇન ફેમિલી જો માણસ બનવાની વાત છે તમારું ચારિત્ર વ્યક્તિગત જીવનમાં સાચું ને સારું હશે તો તમને પારિવારિક જીવનનો આનંદ આવશે the beauty of character gives happiness in the family happy families come together to make strong societies sukhi parivaro sathe sukhiya santoshi parivarovade iti society vadare sabar thai such strong societies come together to bring law and order in the nation avi strong societies begithai the desh law and order and such nations come together to bring world peace akramcha

અન્યની સેવા કરવી એવી ભાવના હંમેશા રાખે પોતાના માટે તો પશુ પણ જીવે છે ને પંખીઓ પણ જીવે છે પણ કંઈક અન્ય જે આપણે ભણ્યા છીએ એટલે કંઈક સેવાની ભાવના હંમેશા રાખવી જો મહાપુરુષોનો પણ અભિપ્રાય છે આપણા સત્શાસ્ત્રોનો પણ અભિપ્રાય છે રામચરિત માનસમાં વાત લખી છે પરહિત સરસ ધર્મ નહીં ભાઈ સૌથી મોટો ધર્મ સુખ પર હિતી છું ડોક્ટર એપી અબ્દુલ કલામે કહ્યું કે આઈ એમ નોટ હેન્ડસમ ડોક્ટર અબ્દુલ કલામ કે બહુ દેખાવડા નહોતા પણ બહુ જ સરસ વાક્ય બોલ્યા કે આઈ એમ નોટ હેન્ડસમ બટ આઈ કેન ગીવ માય હેન્ડ ટુ સમ હું હેન્ડસમ નથી પણ મારો હાથ હું કોકને આપી શકું છું એટલે કે મદદ કરી શકું છું પ્રમુખ સ્વામી મહારાજ એમના પંચાણું વર્ષની ઉંમરના જીવનકાળ દરમિયાન અનેક સેવાઓ કરી એમનું જીવન સૂત્ર હતું ઇન ધ ગુડ ઓફ અધર્સ લાઈઝ આર ઓન કે બીજાના સુખમાં આપણું સુખ છે બીજાના આનંદમાં આપણો આનંદ છે બીજાના ઉત્કર્ષમાં આપણું ઉત્કર્ષ છે એ તમે જે પણ કાર્યક્ષેત્રમાં હો જ્યાં પણ હો ત્યાં થોડીક અન્યને સેવા કરવાની નિસ્વાર્થ ભાવે એવી ભાવના હંમેશા રાખવી તમે વિચારથી સેવા કરી શકો તમે ફિઝિકલી કોઈને હેલ્પ કરીને સેવા કરી શકો ફિનાન્શિયલી પણ કોઈ પ્રસંગે જરૂર પડે તો તમે થોડુંક ફિનાન્સ આપીને પણ કોઈકને હેલ્પ કરી શકો પણ કંઈક રીતે આપણે કરવું જોઈએ અને આની પાછળ ખૂબ બધી સાયન્ટિફિક રિસર્ચ થયેલી છે કે ધીસ ઇઝ ધી હાઈએસ્ટ ક્લાસ ઓફ હ્યુમેનિટી હેલ્પિંગ અધર્સ સર્વિંગ અધર્સ એ તમે કરશો તો તમને પણ જીવનમાં કેટલા બધા લાભ છે ડૉક્ટર ઓઇન્સ્ટીને આવા યુનિવર્સિટીમાં રિસર્ચ કરી છે કે જો તમે અન્યને મદદરૂપ થાવ નિસ્વાર્થ ભાવે સેવાની ભાવના રાખો તો ઇટ હેઝ ડેફિનેટ હેલ્થ બેનિફિટ્સ તમને પણ સ્વાસ્થ્યમાં લાભ થાય પછી લખે છે એ લોકોએ ત્યાં ડોક્ટર હેન્સ એ લોકોએ ભેગા થઈને ત્યાં મિશિગન યુનિવર્સિટીમાં દસ વર્ષ સુધી સત્યાવીસો લોકોનો સ્ટડી કર્યો આ સત્યાવીસો લોકોમાં અડધા લોકો એવા હતા કે જે કોઈ સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા હતા જે કમિટિંગ હ્યુમેનિટી અને કંઈક સેવા કરતા હતા અને અડધા લોકો એવા હતા કે કોઈ સેવા નહોતા કરતા પોતાનો વ્યવસાય ધંધો પરિવાર ચલાવી લેતા બે વિભાગ પાડેલા દસ વર્ષના સર્વે પછી અબાઉટ ટ્વેન્ટી સેવન હંડ્રેડ પીપલ આ ડોક્ટર્સ એવું કન્કલુઝન પર આવ્યા અને કન્કલુઝન રિપોર્ટમાં લખ્યું છે કે ડુઈંગ ગુડ ટુ અધર્સ હેઝ અ ડેફિનેટ હેલ્થ બેનિફિટ કે બીજાને તમે મદદરૂપ થાવ છો એ એના લીધે તમને સ્વાસ્થ્યમાં ચોક્કસ લાભ થાય છે એ સ્વાસ્થ્યનો લાભ શું તો જો પહેલી વાત લખી છે કે ડુઈંગ ગુડ નાવ એઝ ઇન્ક્રીઝિંગલી એઝ ગોટ ઇન્ક્રીઝિંગલી બિંગ પ્રૂવ દેટ ઇટ ઇઝ ગુડ ફોર યોર હાર્ટ ઇટ ઇઝ ગુડ ફોર યોર ઇમ્યુન સિસ્ટમ એન્ડ ઇટ હેઝ ઓવરઑલ ગુડનેસ ફોર ધી ઓવરઓલ વાઇટાલિટી ઓફ યોર બોડી કે તમે અન્યને મદદરૂપ થાવ ને એટલે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે તમારી ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિ સારી થાય છે અને ઓવરઓલ વાઇટાલિટી એ તમારી તંદુરસ્તી ખૂબ સારી થાય છે તો જો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે જે વાત આપણા સત્શાસ્ત્રોમાં લખેલી છે કે અન્યને મદદરૂપ થવું એ વાત લખી છે ભગવાન સ્વામિનારાયણ પણ આ શિક્ષાપત્રીમાં વાત લખી છે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે કે પોતાની ક્ષમતામાં પ્રમાણે અન્યને મદદરૂપ થવાની ભાવના રાખવી જો આપણે જ્યારે પહેલું લોકડાઉન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મૂક્યું ગયા વર્ષે બે હજાર ચોવીસમાં માં ચોવીસમી માર્ચે અને પછી એમણે અપીલ પણ કરી કે અત્યારે નાના લોકો ગરીબ લોકો જે વેજીસ ઉપર છે એટલે કે રોજ ઉપર છે એ લોકોની જોબ છૂટી ગઈ છે એ લોકોને ઘર ચલાવવામાં તકલીફ પડતી હશે તો તમે સુખી સંપન્ન છો તો અન્ન વસ્ત્રે કરીને તમારા પડોશમાં એક ગરીબ પરિવારનું તમે ધ્યાન રાખજો એ તમારી દેશની સેવા છે તો લાખો એવા ગરીબ પરિવારનું ધ્યાન બાજુમાં રહેલા કોઈ વ્યક્તિ એ પરિવારે એમને અન્ન આપીને એ જીવાડ્યા તે કેટલી મોટી દેશની સેવા થઈ ગઈ લાખો પરિવારને સહારો મળી ગયો એટલે આ આ વાત 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 લખેલી છે બીજી વન સ્ટેપ પહેલી આપણે શું સારા માણસ બનવું લાઇફ બેસ્ડ ઓન વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ બીજી વાત આપણે એ કરી કે સેવા ભાવના હંમેશા રાખવી ત્રીજી વાત સત્શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે જીવન જીવવું ને એ પણ હ્યુમેનિટી છે ભગવાને પ્રિસ્ક્રાઈબ કરેલા નોર્મ્સ પોલીસે પ્રિસ્ક્રાઈબ કરેલા નોર્મ્સ તમે ટ્રાફિકના પાળો છો કે નહીં હા કે ના સરકારે કરેલા નોર્મ્સ તમે ધંધામાં પાળો છો કે નહીં જીએસટી વગેરે હા ડોક્ટર તમને ટ્રીટમેન્ટ આપે ને તમે પેશન્ટ તરીકે પછી ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરે કે આ ખાવું ના ન ખાવું ના ટેબલેટ આ પ્રમાણે તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ચાલો છો કે નહીં તમે પોલીસના કાયદા પ્રમાણે ચાલો છો તો ટ્રાફિક ઇત્યાદિક વ્યવસ્થાઓ શહેરમાં જળવાય તમે સરકારના કાયદા પ્રમાણે વેપાર ધંધા કરો તો વ્યવસ્થાઓ બધી જળવાય તમે ડોક્ટરે આપેલા નિયમ પ્રમાણે તમે પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે રહો તો તમારું સ્વાસ્થ્ય જળવાય એમ ભગવાને પણ આપણને શતશાસ્ત્રોમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે રામાયણ છે મહાભારત છે ભાગવત છે ભગવાન સ્વામીના શિક્ષાપત્રી આપી વચનાવૃત આપી એ બધામાં દેર આર નોર્મ્સ ટુ બીકમ ગુડ હ્યુમન બિંગ્સ ટુ લીવ અ ગુડ લાઈફ ટુ એવ સેટીસ્ફાઈંગ લાઈફ એ પણ તમારે પાડવા પડે એમાં પહેલો કાયદો આવે છે વ્યસન મુક્ત જીવનનો ડોક્ટર તમારા ચારમાંથી કોઈ વ્યસન કરવું નહીં નથી ને આ કોઈને નથી શું ચેરિટી ફ્રોમ હોમ ને કોઈ બેઠા હશે એને નાનું મોટું કદાચ વ્યસન હશે તમે આજે અમને અમને બોલાવ્યા અને તો સંત છીએ તમારી પાસેથી કોઈ સ્વાર્થ કદાચ આજે પહેલી વાર મળ્યા ભગવાનની ઈચ્છાથી બીજી વાર મળ્યા ના મળ્યા અને અમે તો આવા પ્રસંગે આવવા કે બોલવું એની માટે કોઈ પૈસા ચાર્જ નથી કરતા અમે તો નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરીએ છીએ તો આજે તમને સાચીને સારી વાત કરવાની તમને ગમે કે ના ગમે તમારામાંથી જેટલા વ્યસન કરે છે ને તમાકુ સિગરેટ પછી વ્યસનો એ બધા ઉપર મારે એક આક્ષેપ મૂકવો છે તમારી ઈચ્છા હોય તો અનુમતિ એક આક્ષેપ બોલો જે વ્યસન કરો છો ને એ બધા ઉપર આક્ષેપ એ છે કે તમને તમારા પત્ની અને તમારા સંતાનો માટે કોઈ પ્રેમ નથી હંડ્રેડ પર્સન્ટ હવે કેમ એવું લોજિક તમને સમજાવું જે વ્યસન કરો છો તમને તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી કેમ તમે પચાસ પૈસાની રૂપિયાની પડીકી મોઢામાં મૂકો છો તમને ખબર તો છે કે આ ઘાતક તો છે તમને ખબર છે આમાંથી કેન્સર થઈ શકશે ભારતમાં આપણા દેશમાં રોજ એટલે કે દર કલાકે વ્યક્તિઓ ચોવીસો કેન્સર તમાકુના કેન્સર થી રોજ બે હજાર વ્યક્તિઓ મરે છે એટલે દર કલાકે બ્યાસી આપણે સાડા નવ વાગે અહીંયા મહાપૂજાની શરૂઆત થઈ હવે સંતો આવે સાડા અગિયાર થયા બે કલાક થયા બ્યાસી દુ એકસો ને ચોસઠ લોકો તમાકુના કેન્સર થી ભારતમાં મૃત્યુ પામ્યા એમાં એવા પણ હોય કે પચાસ વર્ષથી રોજ પચાસ પડીકી ખાતા હોય ને એને ના પણ થાય એવું પણ બને અને પાંચ વર્ષ કોઈ બે પડીકી ખાય તો એને લાગી જાય છે એવા પણ પ્રસંગ છે ફૂલ રેન્જ છે એ રેન્જમાં તમે ક્યાં છો એ તમને ક્યાં ખબર છે રિએક્શન સિસ્ટમ શું છે તમને ખબર છે એ તમે પડીકી મોઢામાં મૂકો છો કે સિગરેટ પીઓ ત્યારે તમને ખબર તો છે કે આ ઘાતક છે આના કેન્સર લાવી શકે છે છતાં તમે મોઢામાં મૂકો છો એનો મતલબ કે સબ સબકોન્શિયસ માઇન્ડમાં શું છે ભલે મારા પત્ની વિધવા થઈ જાય મને એની કોઈ પડી નથી થયું ને દેટ ક્લિયરલી મીન્સ તમારામાંથી કોઈને મને આ આ સ્ટેટમેન્ટમાં ચેલેન્જ કરવો હોય તો આગળ ઊંચી કરી લેજો વચ્ચે ગમે ત્યારે તમે પડીકી મોઢામાં મૂકો છો કે સિગરેટ અડાડો છો મોઢે એટલે સબકોન્શિયસ માઇન્ડમાં યુ આર ક્લિયર કે આ પડીકીના લીધે મારા પત્ની વિધવા થઈ જાય મને એની કોઈ પડી નથી મારા નાના બાળકો છે પાંચ સાત દસ વર્ષના બાર વર્ષના એ બાપ વગરના થઈ જાય એની મને કોઈ પડી નથી એ લોકોનું ભણતર રજડી પડે એની મને કોઈ પડી નથી એ બાળકોનું ભવિષ્ય બગડે એની મને કોઈ પડી નથી મને આ પૈ પચાસ પૈસાની પડીકી વાલી છે આઈ લવ ધીસ મોર ધેન માય ફેમિલી તો તમે મોઢા મૂકો છો ઘાતક છે ખબર તો છે નાના કીકા તો છો નહીં એટલે તમાકુ ખાય છે કે સિગરેટ પીવે છે પૃથ્વી પરનો સૌથી મોટો મૂર્ખ બોલે પછી આઈટી એન્જિનિયર હોય ડોક્ટર હોય ઇઝ ધ મોસ્ટ ફૂલિશ પર્સન અપોન ધીસ અર્થ બિકોઝ હી ઇઝ નોટ કેરિંગ ફોર હિઝ ફેમિલી એઝ સિમ્પલ એઝ દેટ એટલે પડી ગયા મોઢામાં જઈને ચાવતા પોતાની જાતના હિંમતવાન ને બહાદુરવાન ને એટીટ્યુડ ને કરે જ નહીં માનવાનો મૂર્ખો અને ચોખ્ખી ભાષામાં બળદ્યો કારણ કે તમે તમારા ફેમિલી માટે કેર નથી એવી એક્ટ તમે કરો છો એવી પ્રક્રિયા કરો છો એટલે ભલે તું તું એન્જિનિયર થયો મોટી એમએન્સીમાં કામ કરતો ભલે તારું પેકેજ પચાસ લાખનું હોય પણ તું મોરખ છું યસ ઓર નો રેઝ યુ હેન્ડ આજ બરોબર ઊંચો છે કે ખબર પડે જે તમાકુવાળા છે ને નહીં કરી શકે બહુ અઘરું પડશે અને જેને પહેલી વારમાં હાથ ના કર્યો ને બધાને મેં મોટા જો લીધા બધા તમાકુવાળા જોવા જોઈએ એટલે આ વ્યસન મુક્ત રહેવું ઇટ ઇઝ અ બિગ હ્યુમેનિટી એ બહુ મોટી વાત સાથે સાથે વેજીટેરિયન પણ રહેવું નોન વેજ ફૂડ્સ થી અનેક પ્રકારના રોગ થાય છે સાયન્ટિફિકલી પ્રૂવ ડોક્ટર અમે રાઈટ હા તો ચારે ચાર ડોક્ટર આપું છો કરો મારા સ્ટેટમેન્ટ ઉપર એટલે ખબર પડે નોન વેજ ફૂડ્સ થી અનેક પ્રકારના રોગ થાય છે હું એમાં ડિટેલમાં નથી જતો બટ ઇટ ઇઝ ઓલ સાયન્ટિફિકલી વેલ પ્રૂવ વેલ પ્રૂવ અને માણસની દ્રષ્ટિએ કોઈને મારીને આપણને ખાવાનો અધિકાર નથી એઝ સિમ્પલ એઝ દેટ તમે કહો હું ક્યાં મારવા ગયેલો મેં તો લારી ઉપરથી ડાયરેક્ટ લીધેલું હોટલ પરથી ડાયરેક્ટ લીધેલું પણ વેન યુ ઇટ યુ આર બિકમ યુ આર બિકમિંગ અ પાર્ટી ટુ ધ મર્ડર તમે એ પાર્ટી તો થઈ જ ગયા એ મર્ડરમાં આવી એક જગ્યાએ વાત કરતા હતા ત્યારે અમને એક જણા પ્રશ્ન પૂછ્યો કે એમ તો તમે શાકભાજી ખાઓ છો એમાં ફ્રૂટ તોડો છો એમાં બીજ છે એ પણ લિવિંગ છે એ કારણ કે બીજમાંથી પાછું બીજું વૃક્ષ થઈ શકે છે તો એ કિલિંગ નથી એ છે એમ તો આપણે શ્વાસ લઈએ તો કેલા બેક્ટેરિયા મરે તો શ્વાસ બંધ કરી દેવું for any living existence upon this earth you have to kill but you have to start from the lower strata you have to start from the plant kingdom where you can stop and survive healthily you must stop below that it is living above that it is killing as simple as that એટલે એ સાકારી જીવન રહેવું ને એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે ને એ પણ માનવતા છે કારણ કે વી ડોન્ટ કિલ હોસ્પિટલના ઉદઘાટનમાં અમે એવી વાતો કરીએ છીએ કે તમે આ બધું પાડો તો આ ડોક્ટરો પાસે ઓછું આવવાનું થાય પણ એ લોકો પણ રાજી છે આ વાતથી બરોબર ને તમે લોકો આ પર કરો જ છો એટલે એ જીવનમાં પવિત્રતા જોઈએ બીજી એક માનવતાની વાત છે તમારા પારિવારિક સંબંધો તમારા ઘરે તમારા સ્પાઉસ સાથે તમારા ચિલ્ડ્રન સાથે તમારા વૃદ્ધ માતા પિતા સાથે તમારી તો એ જ તો દુનિયા છે ને યોર વર્લ્ડ ઇઝ યોર ફેમિલી એન્ડ રિવર્સ યોર ફેમિલી ઇઝ યોર વર્લ્ડ તો એમાં તમે સુખરૂપે જીવી શકવાની માટે થોડું એડજસ્ટ કરી લેવું એની માટે અમે એક ટેક ફોર્મ્યુલા શીખવાડીએ ટી એન બિગ હ્યુમેનિટીપ્સ ટી ઇઝ ટોલરન્સ થોડું સહન કરી લેવાનું એ ઇઝ એક્સેપ્ટન્સ એક વાર નક્કી થયું કે ભાઈ આપણે જિંદગી ભેગી જ કાઢવાની છે એટલે પૂર્ણ રીતે એક્સેપ્ટ કરી લેવાના એ બધું સેવન્ટી થર્ટી જ હોય મેડ ફોર ઇચ અધર કપલ હોય અને ટાઉનનું ઇનામ મળ્યું હોય સિટીનું કે મેડ ફોર ઇચ અધર કપલ એમાં સેવન્ટી થર્ટી હોય બીકોઝ મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન બટ લીવડ ઓન અર્થ એટલે એમાં સેવન્ટી બધું ઓકે ઓકે ગુડી ગુડી ચાલે ત્રીસ ટકા તો ટોલરન્સ અને કોમ્પ્રોમાઇઝ એડજસ્ટમેન્ટ અને એક્સેપ્ટન્સ આવે છે ટી એ એ સી ટોલરન્સ એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ નહીં તો પચાસ વર્ષ પુરાણા ના થયા દિલ્હીમાં રોજ ચાલીસ ડિવોર્સ કેસીસ નોંધાય છે મુંબઈમાં રોજ પચાસ સિકંદરાબાદ હૈદરાબાદ ટ્વીન સિટી ભેગી કરો એટલે રોજના સો અને મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પચાસ ડિવોર્સ કેસીસ જે રોજ નોંધાય છે એમાંથી 5% तो एल्डरली कपल तो तो ना, ना, ना हो जाए 60 प्लस ना होए अबे तारे सु मान तो पड़ी गयो पण 35 बरस बेगार आया 25 बरस पड़या होए तो 35 वर्ष तो बेगार आया पण यू विल बी सरप्राइज दैट सम ऑफ द प्रिंसिपल रीजंस व्हाई पीपल अबाउट द एज ऑफ सिक्सटी दे रजिस्टर फॉर डिवोर्सेस दे फाइल केसेस एमा बिजू कारण के फॉर सम रीज़न माय स्पॉउस है सडनली लॉस्ट द सेंस ऑफ फैशन एंड ड्रेसिंग अबे 65 बरस से ने ड्रेसिंग ना हो जबबो लंगो पेलेटा बहुत आवी गयो એટલે આવા રિલેશનશીપ છીછરા હોય તો તમે પૂર્ણ માનવ નથી માનવતા હ્યુમેનિટીમાં આ પણ ભાગ આવે કે યોર રિલેશનશિપ્સ રિલેશનશીપ્સ તમારા જે નજીકના સંબંધો છે એમાં તમારે થોડું ટોલરન્સ એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ કરવું પડે બોલવા ચાલવામાં વિવેક રાખવો પડે વર્તનમાં વિવેક રાખવો પડે તો એ માનવતા છે આની માટે પણ સાયન્ટિફિક રિસર્ચ છે કે આવી માનવતાથી એટલે કે પારિવારિક સંબંધોથી તમે જીવશો ને તો તમને તમારું મન સ્વસ્થ રહેશે ને તમને સાયકોસોમેટિક ડિઝીઝીસ ઓછા થશે ને તોય તમારે હોસ્પિટલની ડોક્ટરની ઓછી જરૂર પડશે ધીસ ઓલ્સો યુ વેરી ડી કારણ કે નેવું ટકા રોગ બધું મન અસ્વસ્થ હોય ને એના જ હોય છે સ્ટ્રેસ ટેન્શન આવે ડિપ્રેશન આવે મન અસ્વસ્થ હોય એટલે પછી એમાંથી બ્લડ પ્રેશર શુગર બધું આવવા માટે નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક તમારું મન સ્વસ્થ હોય એનું મુખ્ય કારણ પારિવારિક શાંતિ એ શાંત હોય ને એટલે તમે ઘણું સાયકોસોમેટિક ડિઝીઝીસથી બચી જાઓ બાર તો કદાચ તમારે ટેન્શન હોય બિઝનેસ બીજું ત્રીજું પણ એક ઘરમાં જો શાંતિ હોય ને તોય તમે એટલીસ્ટ ઘરે આવો એટલે તમે ફીલ ગુડ ફેક્ટર પણ તમારું મન સ્વસ્થ હોય તમારું સ્વાસ્થ્ય સારું છે બિગ માનવતા કે ભાઈ આપણે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહે પ્રયત્નશીલ રહેવાનું એની માટે તમારું વાણી વર્તન એક વાર બિચારો છોકરો છે ને પાંચમા ધોરણમાં ભણતો હશે પછી ઉત્ક્રાંતિ થોડીક ભણવાની શરૂ કરી રિવોલ્યુશન ઘરે આવીને મમ્મી મમ્મીને પૂછ્યું મમ્મી આ માણસની શરૂઆત કેવી રીતે થઈ હાઉ ધ ફર્સ્ટ મેન એન્ડ વુમન કમ અપન ધી સર એટલે મમ્મીએ કીધું કે ભગવાને પહેલા માણસ અને કારણ કે પાંચમા ધોરણમાં બાળકને બીજું તો શું ઇવોલ્યુશન ખબર પડે તો કે ભગવાને એક માણસ અને એક સ્ત્રી બનાવ્યા અને પછી આ બધી પૃથ્વીની ઉત્પત્તિ બધી ચાલી અને આ બધી વસ્તી થઈ પછી પાછો બે ચાર દિવસ પછી એને ભણ્યો હશે તો પાછો ઘરે આવીને એના પપ્પાને પૂછ્યું એને કે પપ્પા આ માણસ પૃથ્વી પર આવ્યો કેવી રીતે એટલે પપ્પા એ સાયન્ટિફિક જવાબ આપ્યો કે પહેલા તો બધા એપ્સ હતા વાંદરા હતા એમાંથી ઇવોલ્યુશન થયું ધીમે 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 કરતા કરતા માણસ બન્યો તો છોકરો મૂંજાણો ભગવાને બનાવ્યા પહેલાં માણસ અને પપ્પા બધા વાંદરા હતા અને વાંદરામાંથી માણસ બને છોકરો મુંજાયો એટલે છોકરા પાસે મમ્મી પાસે ગયો મમ્મી તું તો આમ કહેતી હતી પપ્પા આમ કહે છે એટલે મમ્મી કે મેં મારા તરફી વાત કરી મારા સગાની પપ્પા એના તરફી વાત કરે તમે વાણી વર્તનમાં ખ્યાલ ના રાખો એટલે ઘરમાં નાના મોટા પ્રશ્ન થાય અને પછી મન અશાંત રહે અને મન અશાંત રહે સાયકોસોમેટિક ડિઝીઝીસ આવે અને પછી તમારે હોસ્પિટલની વિઝિટ વધે આ સીધું લિનિયર ઇક્વેશન છે એટલે ટોલરન્સ એક્સેપ્ટન્સ એડજસ્ટમેન્ટ થોડું મોટું મન રાખવું ચલાવી લેવું કાયમ આપણે મનનું ધાર્યું કરવું પ્રયત્ન ના કરો સામે વાળાનું થવા દેવું એને આનંદ કરવા દેવો આમાં તમે જુઓ ને અત્યાર સુધી તમારું જીવન જુઓ એમાંથી બે ટકા ડિસિશન એવા હોય ફેમિલીમાં કે જેમાં કંઈ ચર્ચા કરવી પડે બાકી અઠ્ઠાણું આમ કરો કે આમ કરો બે હવે આ ઇન્ટીરિયરના પડદા ગ્રે હોય કે થોડાક યાર હોય છે શું ફેર પડે છે એ નાખતી વખતે એક જ વખત તમે જોવો છો પછી રોજ કે ધારીને ધારી નથી રોજ લૂટતા નથી એટલે એડજસ્ટમેન્ટ થોડું કરી લેવાનું પેલા એક છોકરાએ બિચારે એના પિતાને પૂછ્યું કે પપ્પા મારે મૂંઝવણ બહુ છે તો પેલા પિતા કે શું કે યુ સી ડેટ કે ત્યાં ત્રેતા યુગમાં તો ભગવાન રામે એના એના પપ્પાની આજ્ઞા બધી પાડી કયું એમ કર્યું તો એ મહાન થઈ ગયા પણ સતયુગમાં પેલા પ્રહલાદે એના ભગવાન એના પિતાએ કહ્યું એ પ્રમાણે ના કર્યું તો એ મહાન થઈ ગયા મને હું જોવાનું છે મારે તમારું કયું કરવાનું નહીં કરવાનું એટલે પપ્પા કહેજો જુદી હોય કળિયુગમાં તારે કે મારે બે મહાન થવું હશે તો આપણે બે તારી મમ્મી કે એ પ્રમાણે કરવું પડશે આમાં બોધ બહુ સિમ્પલ છે ધ મેસેજ ઇઝ વેરી સિમ્પલ એડજસ્ટમેન્ટ કોમ્પ્રોમાઇઝ એક્સેપ્ટન્સ અને ટોલરન્સ તો ફેમિલી લાઈફ સુંદર ચાલે તો અગેન ફેમિલી લાઈફ એવી ચાલશે તો મન સ્વસ્થ રહેશે અને મન સ્વસ્થ રહેશે તો સાયકોસોમેટિક ડિઝીઝ બચી જશો અને સ્વાસ્થ્ય સારું રહેશે અને છેલ્લી વાત ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જેટલી કેળવશો ને એટલું તમારું જીવન સ્વાસ્થ્ય અને ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ બધું જ સુખપાઈ રહેશે ગમે તેઓ નાસ્તિકવાની મારી પાસે લાવજો હું એને પાંચ મિનિટમાં સેટ કરી દઈશ સાયન્સ હેઝ પ્રૂવ એવરીથિંગ એવરીથિંગ સાયન્સ હેઝ પ્રૂવ પચાસ હજાર થી વધારે રિસર્ચ પેપર બાય મેન ઓફ સાયન્સ મુકાના છે કે રિલિજન ની કઈ કઈ વાતો માંથી લાભ છે જે આપણે સત્સાસ્ત્રો વર્ણવું છે સાયન્ટિફિકલી રાઈટ મોર ધેન ફિફ્ટી થાઉઝન્ડ પેપર્સ હેવ બીન પબ્લિશ ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ આ વાત સો ટકા સાચી છે હમણાં યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકામાં યુનિવર્સિટી ઓફ ડ્યુકમાં એ લોકોએ રિસર્ચ કરી એ લોકોએ દસ વર્ષ સુધી લગભગ ત્રીસ હજાર વ્યક્તિઓનો સર્વે કર્યો ત્રીસ હજાર વ્યક્તિમાંથી અડધી વ્યક્તિ એટલે પંદર હજાર વ્યક્તિ એવી હતી કે જે રોજ મંદિરે જતા ક્રિશ્ચન હોય તો ચર્ચમાં જાય હિન્દુ હોય તો મંદિરે પોતપોતાના ધર્મસ્થાનોમાં જનારા હતા અને પંદર હજાર લોકો એવા હતા કે જે ધર્મસ્થાનોમાં નહોતા જતા આપણે જાય ન જાયની સાથે કોઈ નિસ્બત નથી દરેક પોતાના વિચાર પ્રમાણે જીવતા હોય પણ જે સર્વે થયેલો એની હું તમને વાત કરું છું દે વે પીપલ હુ આર રેગ્યુલરલી ગોઈંગ ટુ રિલિજિયસ પ્લેસીસ દે વે પીપલ હુ આર નોટ ગોઈંગ દસ વર્ષ સુધી આવા ત્રીસેક હજાર વ્યક્તિઓનો સર્વે કરી હમણાં યુનિવર્સિટી ઓફ ડ્યુક ફ્રોમ યુએસ એ લોકોએ રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં કન્કલુઝનમાં લખ્યું કે જે લોકો નિયમિત ધર્મ સ્થાનમાં જનારા હતા રોજ એક વખત દર્શન કરવા માટે એ લોકોને નહીં જનારા કરતા લગભગ ચાલીસ થી પચાસ ટકા હાર્ટ ડિઝીઝ ન થવામાં એડવાન્ટેજ છે હવે અમે તો તમને કહીએ મંદિરે દર્શન કરવા જઈએ પણ તમે કહો સ્વામી તમારે તો પછી યાદ આખો દિવસનો કાર્યક્રમ છે તમે તો સજેસ્ટ કરશો જ પણ સાયન્સ ટોકિંગ ટુ યુ યુ હેવ નો ઓપ્શન બીજી વાત કરી કે જે લોકો નિયમિત ધર્મસ્થાનોમાં જનારા છે એ લોકોને પોતાના સ્વભાવ પોતાની પ્રકૃતિ પોતાના ગુસ્સો પોતાના ઇમોશનલ ઇમ્બેલેન્સ ઉપર ન જનારા કરતાં વધારે કંટ્રોલ છે ઓવરઓલ પણ તમારે એડવાન્ટેજ છે કે નહીં ધીસ મેક્સ યુ અ ગુડ હ્યુમન હ્યુમેનિટી એટલે આપણા સત્શાસ્ત્રોની બધી વાતો સાચી છે એક પણ વાત ખોટી નથી તમે ના બિલીવ કરો એ તમારું ઇગ્નોરન્સ છે તમને માહિતી અને નોલેજ નથી ઇટ ઇઝન્ટ રોંગ એવરીથિંગ ઇઝ રાઇટ હમણાં યુનિવર્સિટી ઓફ યલ અમેરિકામાં જે આઈબી લીગમાં આવે એ લોકોએ રિસર્ચ કરી કે કે આપણી સુદર્શન સુદર્શન ક્રિયા ક્રિયા છે તો એ જાહેરાત કરી કરી આવી રીતે શકાય આર એડવાન્ટેજીસ ઓફ એટ એટલે તે યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ યલમાં એ લોકોએ સ્ટુડન્ટ બોયઝ એન્ડ ગર્લ્સને એનરોલ કર્યા કે ભાઈ તમે આ સુદર્શન ક્રિયા મેં તમને શીખવાડીએ દિસ આર ધડવાન્ટેજીસ ઓફ બસો જેટલા બોઇઝ એન્ડ ગર્લ્સ આ યુનિવર્સિટીમાં ભણતા હતા કોલેજમાં એ લોકો એનરોલ થયા પ્રોગ્રામમાં એ લોકોને સુદર્શન ઓવર અ પીરિયડ ઓફ થ્રી બધાએ નિયમિત કરી પછી એન્ડ ગર્લ્સ એ લોકોને ફોર્મ ભરવામાં કે તમને હવે તમારામાં શું ફેર દેખાય છે ધ બધા એવું લખ્યું મુખ્ય ત્રણ વાતો બહાર આવી પહેલું લખ્યું કે હવે અમે આખો દિવસ પોઝિટિવ એનર્જીમાં રહીએ છીએ ને એવો અમને અનુભવ થાય છે આ હ્યુમેનિટીમાં ફ્લાપ થાય કે ના થાય તમે પોઝિટિવિટીમાં નેગેટિવિટીમાં ના જતા રહો ડિપ્રેશનમાં ના જતા રહો તો આજુબાજુ લોકોને લાભ છે ને યુ ક્રિએટ અ પોઝિટિવ ઓર અરાઉન્ડ યુ યુ કેરી વિથ યોર સેલ્ફ અ પોઝિટિવ એનર્જી વિચ કેન એનર્જાઇઝ પીપલ ઇન્સ્પાયર પીપલ બીજી વાત આપ ટુ હંડ્રેડ સ્ટુડન્ટ લખી કે અમે સુદર્શન ક્રિયા નિયમિત કરીએ છીએ અભ્યાસમાં અમારું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધી ગયું હોય ને એવું અમને અનુભવ થાય છે એડવાન્ટેજ છે કે નહીં ત્રીજી વાત લઈ લોકોએ લખી કે પહેલા અમે અમારા મૂડ સ્વિંગ બહુ રહેતા હતા મૂડ સ્વિંગ્સ બહુ રહેતા હતા દિવસમાં બે ચાર વખત આપણે કોઈ દિવેલ પીવડાવી દીધું હોય ને મોઢા થઈ જાય એટલે મૂડ સ્વિંગ બહુ રહેતા હતા આ સુદર્શન ક્રિયા રોજ સવારે કરીએ છીએ એનાથી અમારા મૂડ સ્ટેબલ થયા હોય ને એવો અમને અનુભવ થાય છે ધીસ ઇઝ ગુડ ફોર યોર ઇન્ટરનલ હેલ્થ તો બિલીફ શ્રદ્ધા રાખવાની વર્લ્ડલી મેટર્સ છે એમાં ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ હેવનલી મેટર્સમાં ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી સિમ્પલ ધ ફોર્મ્યુલા ઇઝ ડિફરન્ટ હું જોઉં તો જ માનું એવું નહીં વર્લ્ડલી મેટર્સમાં પહેલા જોઉં પછી માનું હેવનલી મેટર્સમાં પહેલા માનવાનું અને પછી જોવાનું તમે રાત્રે કોઈ ફંક્શનમાં ગયા અને પછી પાર્કિંગમાં ફંક્શન એટલે ફંક્શન પતે દસ વાગે પાર્કિંગમાંથી તમારી કાર લઈને તમે બહાર જતા હો અને તમારી કારની હેડલાઇટ ચાલુ કરો તો પંદર ફૂટ સુધી અજવાળ પડતું હોય તો તમે તમારી જાતને એમ કહો કે ના ના અહીંથી તો મારું ઘર દેખાતું નથી બધું અંધારું જ દેખાય છે હું કેવી જવું પંદર ફૂટ લાઇટ જાય છે ને ગાડી ધીમે ધીમે આગળ ચલાવો એટલે પંદર પંદર ફૂટ ગાડી લાઇટ આગળ જશે એમાં સ્ટાર્ટ વોકિંગ ઓન ધીસ પાથ યુ વિલ એક્સપિરિયન્સ સ્ટાર્ટ વોકિંગ ઓન ધીસ પાથ એમને એમ ક્વેશ્ચન નહીં કરવાનો હાવ વેન વાય વોટ એ આપણા મગજમાં ઘુસી ગયું છે અને આજની યંગર જનરેશનમાં મિલેનર્સમાં વધારે આઈ ડોન્ટ બિલીવ ઇફ આઈ ડોન્ટ સી આમ ખૂબ ઊંચા કર્યા પાછું અમેરિકન સ્ટાઇલથી પણ હજારો વસ્તુ આપણે એમને એક્સેપ્ટ કરી છે તો આપણે આનંદ લઈ શકીએ છીએ તમારામાંથી કોને ખબર છે ક્રિકેટમાં ત્રણ સ્ટમ્પ કોણે નક્કી કર્યા જેને ખબર હોય આંગળી ઊંચી કરો તો રમે નાખી જિંદગી ક્રિકેટ ત્રણ સ્ટમ્પથી અને મજા આવી ગઈ ને એક્સેપ્ટ સર્ટન થિંગ્સ ટુ એન્જોય યોર લાઈફ એઝ સિમ્પલ એઝ ધેટ બાવીસ યાર્ડની પીચ નક્કી થઈ ગઈ ત્રણ સ્ટમ્પ નક્કી થઈ ગયા

હું ચેસ રમવા બેસું એટલે કોણે નક્કી કર્યું કે હાથી સીધો જ ચાલે મારો હાથી આડો પણ ચાલશે તો સામે શું કે ચાલ ઉભો થાય ડોન્ટ ક્વેશ્ચન ધ ફંડામેન્ટલ ઓફ એનીથીંગ ઇફ યુ વોન્ટ ટુ એન્જોય આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચાર કરો કે આઈસ્ક્રીમ મને રિટેલ કપ આપ્યો હાથમાં હવે આઈસ્ક્રીમ કઈ ભેંસના દૂધમાંથી બન્યો હશે અલ્યા ઓગળી જશે ખાઈ લે એમ બહુ ચિંતા નહીં કરી ભગવાન હશે કે નહીં સ્ટાર્ટ વોકિંગ ઓન ધ પાથ યુ વિલ એન્જોય લાઈક આઈસ્ક્રીમ એન્ડ ક્રિકેટ

ટીનેજર્સ અને યંગસ્ટર્સ હોય તો એ લોકોનો વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે જે મિડલ એજેડ હોય એ લોકોની બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને જે ઓલ્ડ એજ છે રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ એ લોકોની ઇમ્યુન સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થાય જે સાયન્ટિફિકલી પ્રૂવ માટે ભગવાનમાં પણ શ્રદ્ધા રાખવી તમારા ઘરની બાજુમાં મંદિરો તો રોજ દર્શન કરવા જવું થોડું નામ સ્મરણ કરવું એના લાભ તમને ફિઝિકલ છે મેન્ટલ છે ઇમોશનલ છે હેવેન લીધો છે પણ એ તમને અત્યારે ખબર નહીં પડે પણ આ ત્રણ એડવાન્ટેજ તો તમે અત્યારે લો તો એ બધા આનાથી સુંદર લાભ આપણને છે એટલે આપણે ચાર વાત મુખ્ય કરી હ્યુમન્સ ફોર હ્યુમેનિટીમાં પહેલી વાત આપણે સારા માણસ થવું બી અ પર્સન ઓફ કેરેક્ટર બી અ પર્સન ઓફ વેલ્યુઝ બી અ પર્સન ઓફ વર્ચ્યુઝ પહેલી વાત એ બીજી વાત અન્યને મદદરૂપ થવું જે પણ સેવા આપણાથી થઈ શકતી હોય અમેરિકામાં તો પ્રિસ્ક્રિપ્શન ઘણા બધા ડોક્ટર્સ લખે છે મેડિસિન નંબર વન મેડિસિન ટુ મેડિસિન થ્રી જ્યાં લખે હું છેલ્લે લખે ટુ આવર્સ ઓફ સેલ્ફલેસ સર્વિસ વન્સ અ વીક તમે લખવાનું ચાલુ કરી દો ડોક્ટર અહીંયા પ્રિસ્ક્રિપ્શનમાં નીચે કે બે કલાક સેવા કરવી એ નિસ્વાર્થ ભાવે કરશે ને તો સારું થશે એમાં સ્ટ્રેસ લેવલ એ ઓછા થાય છે રિલેશનશિપ પણ સુધરે છે બીજી વાત આપણે એ કરી ત્રીજી વાત આપણે એ કરી કે સત્શાસ્ત્રોની મર્યાદામાં રહેવું પવિત્ર જીવન રાખવું વ્યસનમુક્ત જીવન રાખવું તો પણ આપણે સારી સારા માણસ એ માનવતા જ અને ચોથી વાત કરી ભગવાન પ્રત્યે શ્રદ્ધાને ભક્તિ રાખવા આ ચાર મેસેજ અમારા ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ જેનો જન્મ શતાબ્દી મહોત્સવ અત્યારે અમે ઉજવી રહ્યા છે અહીં અમદાવાદમાં જ આવતા વર્ષે બે હજાર બાવીસની ની સાલમાં નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ચારસો પાંચસો એકર જગ્યા કેટલી પાંચસો એકર ઉપર આખું સ્વામિનારાયણ નગર ઊભું થશે એવરીથિંગ અબાઉટ કલ્ચર યુ વિલ સી દેર ઇટ્સ અ વર્લ્ડ ઇટ વિલ બી અ વર્થ પ્લેસ વિઝિટિંગ વિથ યોર ફેમિલી એ પાંત્રીસ દિવસનો મોટો ઉત્સવ થશે એની માટે અત્યારથી અમે તમને મૌખિક આમંત્રણ આપીએ છીએ વર્ષ પહેલા પછી તમને બધા ત્યાં આવજો તો એમના જન્મ શતાબ્દી નિમિત્તે આમના જીવનનો મુખ્ય મેસેજ છે